આ વખતેની પેરિસ ઓલિમ્પિક છે એ રેસલર્સ માટે થોડી કપરી સાબિત થઈ હોય ને એવું લાગી રહ્યું છે. શા માટે હું આવું કહી રહ્યો છું જાણી આપણે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, મારું નામ છે જયરાજ અને પેરિસ ઓલિમ્પિકમાં અત્યારે જાણે છે કે જે ગઈકાલે ઘટના બની હતી, વિનેશ ફોગટ કે જે ફાઇનલમાં પહોંચી ગયા હતા અને 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે, ઓવરવેઇટ હોવાને કારણે ડિસ્ક્વોલિફાય થયા છે. વાત ત્યાં જ અટકતી નથી, એના પછી જે એ અપીલ કરવામાં પણ આવી, પ્રોટેસ્ટ પણ થયો અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના નિયમમાં બદલાવ નથી થયો. વિનેશ ફોગટ છે એમણે નિવૃત્તિ જાહેર કરી છે, પણ એ સિવાય એક બીજી ઘટના જે બની છે એના કારણે પણ ઓલિમ્પિકમાં ભારતીય ટીમ છે ચર્ચામાં છે. વાત કરીએ 53 કિલોગ્રામની કેટેગરીમાં જે રમવા આવ્યા હતા અંતિમ પંગાલ, એમના વિશે સમાચાર એવા આવ્યા છે કે જ્યારે એ મેચ રમી રહ્યા હતા મેચ હારી ગયા અને મેચ હારી ગયા પછી જ્યારે પાછા પોતાના જે જગ્યાએ એમને સ્ટે હતો હોટેલમાં એ પહોંચ્યા તો ત્યારે પોલીસે એમની ધરપકડ કરી હતી. હવે ઘટના એવી ઘટી કે જ્યારે એ પોતાનો સામાન છે એ ઓલિમ્પિક વિલેજ છે ત્યાં જ ભૂલી ગયા હતા અને એમણે પોતાના બહેન છે એમને પોતાનું એક ક્રેડિટ કાર્ડ, એટલે સીધી ભાષામાં જો સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એક આઈડી કાર્ડ હોય એ પ્રકારનું કાર્ડ લઈને એમને એમનો સામાન લેવા મોકલ્યા. હવે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ એ વ્યક્તિ તો છે નહીં અને ત્યાં રૂલ્સ એટલા સ્ટ્રિક્ટ હોય છે કે કોઈ પણ વ્યક્તિ જે હોય છે એમને અંદર આવવા દેવામાં આવતા નથી. અને જ્યારે એમને ખબર પડી કે આ અંતિમ બંગાળ તો છે નહીં અને એટલા માટે થઈને એમને ફટાફટ છે ત્યાં બોલાવવામાં આવ્યા. એટલું જ નહીં, આઈઓએ છે પીટી ઉષા સહિત જેટલા પણ અધિકારીઓ હતા ભારત તરફથી એ પણ ત્યાં પહોંચ્યા હતા અને તરત ને તરત તાત્કાલિક ધોરણે પહેલી જે ફ્લાઇટ મળે એ ફ્લાઇટમાં જ અંતિમ બંગાળ અને એમના બહેન છે એમને ભારત આવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. એટલે હજી એક વિવાદ શમ્યો નથી, ત્યાં બીજો વિવાદ આવીને ઉભો રહ્યો છે. તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.